માતા બાળકીને લઈને જતી હતી ત્યારે દોરી ગળામાં વાગી અને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ બાળકીનું કરુણ મૃત્યુ થયું છે આ તરફ ગોંડલમાં કાતિલ દોરીથી યુવક ઘાયલ થયો છે આશાપુરા ચોકડી પાસે યુવક ઘવાયો હતો દાઢીના ભાગે કાતિલ દોરી ઘસાતા યુવક ઘાયલ થઈ ગયો યુવકના દાઢીના ભાગે સત્તર ટાંકા આવ્યા તો ગોંડલમાં કાતિલ દોરીથી એક યુવક ઘવાયો છે આશાપુરા ચોકડી પાસે આ યુવક દોરીના કારણે ઘાયલ થયો દાડીના ભાગે કાતિલ દોરી વાગી જેના પગલે આ યુવક ઘવાયો હતો દાડીના ભાગે સત્તર જેટલા ટાકા આવ્યા તો પંચમહાલમાં ચાઇનીઝ દોરીથી યુવક ઘવાયો શહેરના રેણા પાસે યુવકનું ગળું કપાયું બાઇક પર જતા યુવકના ગળાના ભાગે દોરી ઘસાઈ ઘાયલ યુવકને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે યુવકની હાલત ગંભીર છે તેને વડોદરા વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો તો વડોદરામાં પણ તે સારવાર લઈ રહ્યો છે આ યુવક જે પંચમહાલના ગોધરામાં ચાઇનીઝ દોરી વાગવાના કારણે શહેરના રેણા પાસે તેનું ગળું કપાયું બાઇક પર જતી વખતે યુવકના ગળાના ભાગે દોરી ઘસાઈ ઘાયલ યુવકને ગોધરા સિવિલમાં પહેલા લઈ જવામાં આવ્યો જોકે હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો તો ઉત્તરાયણનો પર્વ છે એક તરફ પતંગની મજા છે તો બીજી તરફ પતંગની દોરી કેટલાક લોકો માટે સજા પણ બની ગઈ આ ત્રણ તસવીરો જુઓ મહેસાણામાં દોરી વાગવાથી એક બાળકીનું મૃત્યુ થયું તો બીજી તરફ વચ્ચેની તસવીર ગોંડલની છે જ્યાં આસાપુરા ચોકડી પાસે એક યુવકને દાડીના ભાગે દોરી ઘસાતા સત્તર ટાંકા લેવા પડ્યા અને યુવક ગંભીર રીતે જાગ્રસ્ત થયો ત્રીજી તસવીર આપ જોઈ શકો છો પંચમહાલની છે જ્યાં ગોધરામાં રેણા પાસે શહેરના રેણા વિસ્તાર પાસે આ યુવકને દોરી વાગવાથી તેનું ગળું કપાયું અને તેને વધુ સારવાર માટે ગોધરાથી વડોદરા રીફર કરવામાં આવ્યો અને હવે વાત કરીશું ઉત્તરાયણ પર્વની રાજ્યભરમાં આજે ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે કોરોના કાળના બે વર્ષ બાદ હવે આ વખતે લોકો રંગે ચંગે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે અને તેમાં પણ આ વર્ષે શનિવાર અને રવિવાર હોવાથી મકરસંક્રાંતિની ધૂમ જોવા મળી રહી છે બીજી તરફ હવામાન વિભાગે પણ કહ્યું છે આજે દિવસભર પવન પણ સારો રહેશે એટલે પતંગ રસિયાઓને પણ મોજ પડી ગઈ છે ધાબા પર લોકો બોર જામફળ શેરડી અને સ્પેશિયલ ઊંધિયાની જાફત માણી રહ્યા છે અને સાથે સાથે પતંગ ઉડાવવાની મજા પણ લઈ રહ્યા છે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત સહિત રાજ્યભરમાં અગાસીઓ લપેટ લપેટ અને એક આયપો છેના નાદ સાથે ગુંજી રહી છે ન્યૂઝ એટીન ગુજરાતી તરફથી પણ સૌને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ આપણે સુરક્ષિત અને સલામત ઉત્તરાયણની ઉજવણી કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણની મોજ મનાવવા માટે ખાસ ગુજરાત આવી પહોંચ્યા અમદાવાદના વેજલપુરમાં કાર્યકર્તાઓ સાથે તેમણે પતંગોત્સવની ઉજવણી કરી જ્યાં તેમણે કાર્યકર્તાઓ સાથે પતંગ તો ચગાવ્યું જ સાથે સાથે બેસીને ચર્ચા પણ કરી અને તલ અને લાડુના જે ચીક્કી હોય છે એ પણ તેમણે આરોગી હતી સાથે જ કાર્યકર્તાઓ સાથે જૂના સંસ્મરણોને વાગોળ્યા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળ્યા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ધાબા પર પતંગ ઉડાવતા જોવા મળ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પરિવારજનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી પોતાના ઘરે જ હર્ષ સંઘવીએ પતંગ ચગાવી અને ઉત્તરાયણની ઉજવણી કરી સાથે જ ગુજરાતની જનતાને પણ ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી હતી તો તેઓ ગાયની પણ પૂજા કરી હતી તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પતંગ ચગાવી સાથે સાથે સવારમાં તેમણે ગાય માતાની પૂજા કરી અને ત્યારબાદ પરિવારજનો સાથે ઉત્તરાયણ પર્વ મનાવ્યો એટલું જ નહીં ગુજરાતની જનતાને તેમણે ઉત્તરાયણ પર્વની સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ સાથે ઉત્તરાયણનો પર્વ મનાવાઈ રહ્યો છે ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ ઉત્તરાયણનો પર્વ મનાવ્યો પોતાના નિવાસસ્થાન પર પતંગ ચગાવતા જોવા મળ્યા ઋષિકેશ પટેલ પણ પતંગ ચગાવતા જોવા મળ્યા આજે અબાલ વૃદ્ધ નાના હોય કે યુવા વર્ગ હોય કે કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય ઉમંગ જે છે એ દરેક વ્યક્તિના મન પર હોય છે પછી એ બોલીવુડના કલાકાર પણ કેમના હોય ગુજરાતી કલાકાર પણ કેમના હોય અને રાજનેતાઓ પણ કેમના હોય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ મકર સંક્રાંતિની ઉજવણી કરી મત વિસ્તારમાં થરાદમાં શંકરભાઈ ચૌધરીએ પતંગ ચગાવી હતી અને લોકોને સંક્રાંતિની શુભેચ્છા પણ પાઠવી હતી જ્યારે તેઓ પતંગ ચગાવવા પહોંચ્યા ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ પહોંચ્યા અને પતંગ ચગાવી હતી અને ઉત્સાહથી આ પર્વને મનાવ્યો ઉત્તરાયણનું આ પર્વ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ છે બીજાના ભલા માટે જીવીએ પ્રાણીઓ પ્રત્યે પંખીઓ પ્રત્યે અનુકંપા રાખીએ ઇકોસિસ્ટમ જે છે ટોટલ એને ક્યાંય ડેમેજ ન થાય તેનું ધ્યાન પણ રાખીએ તો રાજનેતાઓ પણ આજે પતંગ ઉત્સવની ઉજવણીથી બાકાત જોવા ન મળ્યા આજે દરેક વ્યક્તિ ધાબા પર અથવા ખુલ્લા મેદાન પર પતંગ ચગાવતા જોવા મળ્યા પછી એ રાજનેતા હોય બોલિવૂડના કલાકારો હોય કે ગુજરાતી ફિલ્મના કલાકાર હોય કે પછી ગુજરાતની જનતા કેમ ન હોય યુવા વર્ગ હોય વૃદ્ધ હોય કે પછી નાના બાળકો હોય આજે ઉત્તરાયણની શાનદાર ઉજવણી થઈ રહી છે અને રંગે ઉજવણી થઈ રહી છે આજે ધાબા પર ઊંધિયા અને જલેબીની જાફત પણ લોકો માણતા જોવા મળ્યા છે ત્યારે રાજનેતાઓની પણ ઉત્તરાયણ અમે આપને બતાવી રહ્યા છીએ અલગ અલગ ચાર તસવીરોમાં આપ જોઈ શકો છો અમદાવાદમાં વેજલપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ઉત્તરાયણનો પર્વ મનાવ્યો તો હર્ષ સંઘવી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ પરિવારજનો સાથે આજે પતંગ ચગાવી અને ગાય માતાની પણ પૂજા કરી ત્રીજી તસવીર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કે જેમણે મહેસાણાના વિસનગર ખાતે પરિવારજનો સાથે પતંગ ચગાવવાનો આનંદ લીધો ચોથી તસવીરમાં શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ અને ખાસ તો બનાસકાંઠાના થરાતમત વિસ્તારથી તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારે આ વિસ્તારમાં લોકો સાથે ભેગા મળીને તેમણે પતંગ ચગાવી અને સાથે સાથે તેમણે જીવદયા પ્રેમ ને પણ સાથે રાખીને આ પતંગનો પર્વ જે છે એ મનાવવા માટે સૌને અપીલ પણ કરી કોઈ પક્ષીને ન વાગે કોઈ પશુ પક્ષી ઘાયલ ન થાય એનું પણ ધ્યાન રાખવા માટે તેમણે સૌને અપીલ કરી રાધનપુર ભાજપ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પતંગ ચગાવી અને ઉત્તરાયણની ઉજવણી કરી પોતાના પરિવારજનો સાથે મિત્રો સાથે ધાબા પર પતંગ ચગાવી ગુજરાતી લાલ અમે લહેરી લાલ આ ગીતની મોજ સાથે ધારાસભ્ય લવિંગજીએ પેચ પણ લડાવ્યા ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પરિવાર સાથે પતંગ ચગાવી અને ઉત્તરાયણની મોજ માણી હતી તો પાટણમાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ પણ ઉત્તરાયણની મોજ માણતા જોવા મળ્યા પરિવારજનો અને મિત્રો સાથે તેઓ ધાબા પર પતંગ ચગાવી અને ઉત્તરાયણની ઉજવણી કરી કિરીટ પટેલે મિત્રો સાથે આકાશમાં પતંગ ચગાવી અને પેજ પણ લડાવ્યા હતા તેમની સાથે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ધાબા પર જોવા મળ્યા તો ઉત્તરાયણની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે જૂનાગઢના મેયર ગીતાબેન પરમારે પણ પતંગ ચગાવી અને ઉત્તરાયણની ઉજવણી કરી દરેક નાગરિકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી ઉત્તરાયણના ધાર્મિક મહત્વ વિશે પણ વાત કરી જૂનાગઢ શહેરમાં ઉત્તરાયણનો પર્વ ધામધૂમપૂર્વક ઉજાઈ રહ્યો છે આપણી સાથે છે જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન પરમાર તેને પણ આજે ઉત્તરાયણની ઉજવણી કરીને પતંગ ચકાવ્યો છે જે ગીતાબેન આજે પતંગ ચકાવ્યો છે કેવું લાગે છે આ કોરોના કાળ પછી કેવું લાગે છે જી આપણે બે વર્ષથી આ કોરોના કાળ હતો એટલે આપણે જોઈએ કે આપણા જે તહેવારો હતા તે ખૂબ એટલે ખૂબ ઓછા થતા હતા અને બે વર્ષમાં આજે આ મકરસંક્રાંતિનો તહેવાર આવ્યો છે તો આજે ખૂબ આનંદ ઉત્સાહ સાથે જૂનાગઢવાસીઓ પણ પતંગો લઈ અને પોતાના ઘાંસી પર ચડી ગયા અને પતંગ ચગાવી અને એકબીજાને પતંગ કાપવામાં માંડે રહ્યા છે તો હું જૂનાગઢ દરેક નગરજનોને આજે મક મકરા સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને બધાના જીવનમાં આજે પતંગ ચગે છે એવી જ હર્ષ ઉલ્લાસ આવે તેવી પણ શુભકામના પાઠવું છું ખાસ કરીને બેન જોવા જાય તો આ જે મકરસંક્રાંતિનું પર્વ છે તેની સાથે ધાર્મિક પણ એક વાત જોડાયેલી છે શું કહેશો આપે એની વિશે આપણે જોઈએ જ કે મહાભારત યુદ્ધ ચાલતું હતું ત્યારે ભીષ્મ પિતાને બાણસયા પર સૂતેલા હતા અને તેમને ઈચ્છા મૃત્યુનું પ્રદાન હતું કે એમણે ઈચ્છા વ્યક્ત કરી કે જ્યારે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય ત્યારે હું મૃત્યુ ઈચ્છીશ તો પોતે ઓગણ દિવસ સુધી બાણસયા પર પડ્યા રહી ગયા અને સૂર્યનો જ્યારે મકર સંક્રાંતિમાં એટલે કે ઉત્તરાયણના દિવસે એમણે ત્યાગ કર્યો તો એક આ ધાર્મિક છે અને આ સૂર્યના પ્રકાશને એના કિરણો જ આપણા શરીર માટે ખૂબ સારા છે આજના દિવસે બધા જ અગાસી ઉપર રહી અને આજે સૂર્યરત હતા આપનો લાભ લે છે જે ચોક્કસથી તો આ હતા જુનાગઢના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન પરમાર તેણે પણ પોતાના પરિવાર સાથે છે તે ઉત્તરાયણની ઉજવણી કરી હતી અને તમામ નગરજનો અને રાજ્યભરના તમામ લોકોને આજના દિવસે છે તે શુભકામનાઓ પાઠવી હતી અતુલ વ્યાસ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ તો અમદાવાદમાં ઉત્તરાયણની મજા માણી રહેલા કીર્તિદાન ગઢવીએ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી પરિવાર સાથે ઉજવણી કરતા રાજકોટની ઉત્તરાયણને પણ કીર્તિદાન ગઢવીએ યાદ કરી હતી

પણ જે અત્યારે મારા હૃદયમાં રમી રહ્યું છે એ ગીત આપના માધ્યમથી લોક પ્રેક્ષકો સંભળાવ્યું તું હિ પ્યાર તું હિ ચાહત તું હિ આશિકી હે તું મેરી જિંદગી હે મેરી હર ખુશી દર વખતે ફેમિલી જોડે જ હોઈએ છે અને કીર્તિ ફ્રેન્ડ્સ અને ખૂબ જ મજા આવતી હોય છે એમનો અને મારો સૌથી ગમતો તહેવાર છે આજ બિલકુલ રાજકોટની અને નાનપણની ઉતરાણ ક્યારે યાદ આવે કીર્તિભાઈ હા નાનપણની ઉતરાણ ને કારણ કે બચપણ એવો સિલસિલો છે રાન દોરનો કે જેની યાદો ક્યારેય ભૂલાવી શકાય નહીં એનું નામ જ બચપણ છે હા બચપણમાં ખૂબ પતંગ લૂટી છે ખૂબ મજા કરી છે મોટા મોટા વાંસળા લઈને મારું વતન વાલવડ હા અને પતંગ લૂટવા જાતા જે લૂટવા લૂટેય પતંગ ચગાવવાની મજા છે એ નવી ખરીદેલી પતંગમાં મજા નથી તો સુરત સિવિલ હોસ્પિટલ ઉત્તરાયણને લઈને ઉજવણી જોવા મળી હોસ્પિટલ આરએમઓ ઓમકાર ચૌધરી બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા બાળકોના વોર્ડમાં બલૂનનું વિતરણ કરીને ઉત્તરાયણની ઉજવણી કરી તો સિવિલ હોસ્પિટલમાં જે બાળકોનો વોર્ડ છે ત્યાં પણ ઉજવણી કરવામાં આવી જે આરએમઓ છે તેમણે બાળકોને બલૂનનું વિતરણ કર્યું અને તેઓ પણ આ ઉત્તરાયણના પર્વથી તેની ઉજવણીથી વંચિત ન રહે તેના માટે બલૂન આપીને એક સુંદર મજાની ઉજવણી કરી મકરસંક્રાંતિના પર્વે જામનગર શહેરમાં સવારથી જ પતંગ રસિયાઓ ઉત્તરાયણ બનાવવા માટે શેરી મહોલ્લાઓમાં પોતાના ઘરની અગાસી ઉપર ચડેલા જોવા મળ્યા રંગબેરંગી પતંગોથી ભરેલા આકાશમાં પતંગ ઉડાડતા જામનગરના વાસીઓએ કાયપો છે અને લપેટની બૂમો પાડતા આ ઉપરાંત ગરબા લેતા પણ જોવા મળ્યા આમ તો ગરબો એ આપણા દરેક ફેસ્ટિવલમાં કોમન થઈ ગયું છે કે ગરબા પતંગ હોય તો પણ ધાબા ઉપર ગરબા તો ગવાય જ છે ત્યારે ત્યારે છે છે જામનગરનો માહોલ જોઈએ પર્વ ચાલી જામનગરમાં વહેલી સવારથી જ આકાશમાં પતંગ ચડાવવા માટે પોતાના જે તમામ ધાબાઓ છે તે ધાબા ઉપર લોકો ચડી ચૂક્યા છે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલ જે મહિલાઓ યુવાનો સૌ કોઈ છે તે પોતાના પતંગ સાથે અહીં જોવા મળી રહ્યા છે કેવો અત્યારે પતંગ નું કનસી ઉપર બંધાઈ ઉડાડવાના ક્યારે બસ હવે તૈયારી એક તો કાપી પણ નઈકો હા એક કેટલા 10 એક 10 એક પતંગ હાથમાં છે શું ખૂબ જ મજા આવી ગઈ ભાગે છે કે એ પણ માં છે બીચમાં વગાડ્યું એ ગરબા રેમા કે નહીં ખૂબ રમ્યા ખૂબ રમ્યા ગરબા રેમા શું કેશો કેવો પવન છે

પતંગ છે એટલે જે બાળકો હબાલ વૃદ્ધ સૌ કોઈ સાથે મળી અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે જામનગરના ધાબાઓમાં જોવા મળી રહ્યા છે અને સવારથી જ ઉત્તરાયણનો માહોલ છે તે જામ્યો છે કાપ્યો છે અને લપેટની ની બુમો છે એ પણ સંભળાઈ રહી છે કિંજલ ગુજરાતી જામનગર તો ઉત્તરાયણના પર્વને લઈ નડિયાદમાં પણ અનોખી પહેલ જોવા મળી એક એનઆરઆઈ પરિવાર દ્વારા ટેરેસને ફોન ફ્રી એરિયા જાહેર કરી અને પતંગ ઉડાડવામાં આવ્યા લોકોને અપીલ કરવા માટે અગાસી પર સ્લોગન લખેલા કાગળો ચોંટાડ્યા એટલું જ નહીં પતંગ પર પણ સ્લોગન લખવામાં આવ્યા એ પતંગ ઉડાડીને યુવાનોને મોબાઈલનો વધુ ઉપયોગ નહીં કરવાનો સંદેશ આપ્યો મહત્વનું છે કે આજકાલ યુવાનો તહેવાર માણવાના બદલે મોબાઈલને લઈને જ બેસી રહેતા હોય છે ત્યારે એનઆરઆઈ પરિવારની આ નવી પહેલ પ્રશંસનીય છે તો ઉત્તરાયણ એટલે ઉત્સાહનો પર્વ અને આ પર્વને ઉજવવા નર્મદા વાસીઓ પણ સજ્જ બન્યા ઉત્તરાયણના લોકો ઊંધિયુની મજા માણતા હોય છે એવામાં અહીં પણ ઊંધિયું લેવા માટે સવારથી જ લોકોની કતારો લાગેલી છે જિલ્લામાં ઊંધિયું અને જલેબીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેમાં નર્મદામાં પણ લોકો કતારોમાં ઊંધિયું લેવા ઊભા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા આજે મકરસંક્રાંતિ છે ને સંક્રાંતિમાં ખાસ કરીને ધાબા ઉપર જે ઊંડી પૂરી આરોપતા હોય છે ત્યારે આજે રાજપીપલાની વાત કરીએ તો શહેરમાં તમને બતાવવા જઈ રહ્યો છે કે જે ઊંડિયાની આ સ્પેશિયલ એક હોટલ છે ને જ્યાં સ્પેશિયલ ઊંધિયું મળતા લોકોની લાઇનો પડી છે તમે જોઈ શકો છો તેમ કે સવારના લોકો લાઈનોમાં ઊભા રહ્યા છે અને આ ઊંધિયું લેવા માટેની લાઇનો પડી છે ખાસ કરીને ધાબા પર તલની ચિક્કી અને જે અનેક ચિક્કીઓ અને જે મોજ મસ્તી કરવામાં આવે છે ત્યારે આ ઊંઢિયું પૂરી ખાવાનો પણ એક મહિમા છે આપણી સાથે એક વ્યક્તિ છે તેમની સાથે વાત કરીએ આજે તમે મકર સંક્રાંતિમાં શું લેવા આવ્યા છે અને સાની લાઇનો પડી છે ઊંધિયું લેવા આવ્યા છે અને રાજપીપરા સિટીની અંદર ઘણી પ્રખ્યાત અને ઘણું ઘણું સરસ રીતે આપે છે ને લાઈનો પડી છે ખાસ કરીને ધાબા પર આમ તો જોવા જઈએ તો પતંગ ચગાવવાની મજા આવે છે મોજ મસ્તી ડીજે ના તાલે ઝૂમશો સાથે આ ઊંધિયું આરોગ્ય કઈ કેવી પાર્ટી રહેશે એકદમ સરસ અને તલની ચીકી સિંગદાણાની ચીકી સરસ રીતે જમવાનું મજા આવશે બધા મિત્રો હશે ઘરનો પરિવાર હશે બધા સાથે સારી રીતના ઉત્તરાયણનો અમે મહિમા માનીશું બિલકુલ તમે સાંભળ્યું કેમ કે ખાસ કરીને જે ડીજે પાર્ટી સાથે તલની ચીકી સાથે ઊંડિયું ફરી પૂરી ખાવાનું પણ એક મહિમા છે ત્યારે આજે મકરસંક્રાંતિના દિવસે લોકો ધાબા પર રહી અને જાતે ડીજે પાર્ટી સાથે સાથે ઊંડિયું પૂરી પણ ખાશે એટલે કહી શકાય કે ચાલુ વર્ષે થોડું મોંઘવારીના કારણે ઊંડિયું મોંઘું તો થયું છે પરંતુ લોકોને સ્વાદ એ મોટો વસ્તુ છે અને સ્વાદને કારણે જ ગમે તેટલું મોંઘું હોય પણ ઊંડી પૂરી તો મકરસંક્રાંતિમાં ખાવું જ જોઈએ દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા